गुड मॉर्निंग विद्यार्थी, धोरण त्रण विषय गणित प्रकरण पांच आकार अने भात। हवे पाना नंबर तमारे 65 66 अने 67 आ त्रणे पाना तमारे नोट में आजे करवाना छे, गणितनी नोट में अने घरकामना चोपड़ा में। अने जे आकृतिओ आपी छे ए आकृतिओ पण बधी दोरवानी छे, साची ने सारी सरस रीते दोरवानी छे। तो जो दाखला नंबर 6 नीचेनी आकृति में जेमने खूणा छे तेनी नीचे खरू करो अने आ आकृतिओ में वक्र रेखाओ छे त्या चौकड़ीनी निशानी करो। आ पाना नंबर 65 ऊपर छे। तो आ खोल चोपड़ी खोलो, दरेक जण चोपड़ी खोलशो तो ज खबर पड़शे। चोपड़ी खोलो ने पछी वीडियो जोजो, आ वीडियो माथी जवाब लखजो, चोपड़ी जो खोलो बराबर अने समझो। तो जो तमने पहला 6 आकृति आपी छे दोरी, ए दोरी छे एमा पहला मा वक्र एटले चौकड़ी, बीजा मा खूणा छे, चौरस लंबचौरस देखाय छे ने, एटले मैं निशानी करी छे, खूणा बताय छे 4 एटले खूणा छे। 3 नंबर मा वक्र छे एटले एना पर चौकड़ी, 4 नंबर वक्र छे एटले चौकड़ी, 5 नंबर वक्र छे एटले चौकड़ी, अने 6 नंबर पर चौकड़ी, अने 7 नंबर नी आकृति छे एमा केटला बधा खूणा मैं खूणा पाड़ीने बताया छे, એટલે નંબર 2 અને નંબર 7 એ 2 આકૃતિમાં ખરાની નિશાની આવશે, બાકીની બધી ચોકડીની નિશાની આવશે વક્રરેખામાં। હવે આપણે પ્રશ્ન 7 10 ગ્રામ પાના નંબર 66 અને 67, હવે એમાં તમને આકૃતિઓ આપી છે એ તમારે ગણિતની નોટમાં चोपड़ी माथी जोई ने दोरवानी छे। 10 मार्क्स पर ए 5 टुकड़ा वाली में दोरी छे ने एनी नीचे नी आकृति छे बीजी 4, ए आकृति तमारे तमारी जाते चोपड़ी माथी जोई ने दोरवानी छे। जो जो 10 ग्राम पाना नंबर 66 ने 67 चोपड़ी में 5 टुकड़ा वालो 10 ग्राम। तो जो चौरस दोरियुं छे, चौरस दोरीने मैं 1 2 3 4 ने 5 10 ग्राम 5 टुकड़ा में 5 टुकड़ा 10 ग्राम ना कर्या छे। हवे आगळ 2 नीचेना आकारो मेळवा माटे 10 ग्राम ना समूह में रहेला 2 नाना त्रिकोण नो उपयोग करो। હવે 2 નાના ટુકડા એટલે કયા, 4 અને 5 નંબર જુઓ। તો મેં જો આકૃતિ દોરી છે, આકૃતિ દોરી છે એમાં 2 અને 5 કયો નંબર છે, 2 અને 5 એ ઉપરની આકૃતિઓ બનાવવા 10 ગ્રામના ત્રિકોણ નંબર 2 અને 5 કયો ત્રિકોણ છે 2 અને 5 એનો ઉપયોગ એને વપરાય છે। હવે ત્રીજો 10 ગ્રામ સમૂહમાં રહેલા કયા 2 ટુકડાઓ બરાબર એક સરખા છે, તો જવાબ 10 ગ્રામ સમૂહમાં રહેલા ટુકડા નંબર 2 અને 5 એક સરખા છે। ચોથું, હવે સવાલ મેં લખ્યો હતો હું જવાબ જ બોલું છું, આપણે 4 અને 5 નંબરના ટુકડાને ત્રિકોણની ત્રણેય બાજુઓ સાથે નીચે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડી શકી શું। 4 અને 5 ઉપરની આકૃતિમાં 2 અને 5 નંબર લીધો, હવે આપણે 4 અને 5 નંબર, તો મેં આકૃતિઓ વિડીયોમાં જોજો બધી આકૃતિ દોરી છે, આકૃતિ દોરીને સમજાયું છે। હજી આગળ આપણે
હજી આગળ આપણે દાખલા નંબર 5 એ પણ તમારે ચોપડીમાંથી જોઈને જાતે જ કરવાની છે. એમાં પણ એવી રીતે છે, ટુકડાની નીચેની જોડીઓથી મળે અને કાતી અનુરૂપ બાજુઓ શોધો. તમને ચિત્ર દોરેલા આપેલા છે, એટલે નંબર 5 પાના નંબર 7 પાના નંબર 65 હા ચોપડીમાં, એટલે જુઓ પાના નંબર 66 ને 67 ને 65 66 ને 67 એ જોજો. અને તમારે એના ઉપરથી બધા ચિત્રો દોરવાના છે અને એના જવાબ તમારે લખવાના છે. હવે આવતો વિડીયોમાં દાખલા નંબર 8 કરાઈશ, એ પણ આવી રીતે 10 ગ્રામનો જ છે, એટલે એ પણ તમને હું કાલે દોરાવીને અને દોરીને સમજાવીશ. તો વિદ્યાર્થીઓ આ દાખલા તમારે ગણિતની નોટમાં બધી આકૃતિ દોરજો, હો સરસ દોરજો, અને હાવ નાની નાની ના દોરજો, સરખી મોટી મોટી આકૃતિઓ દોરજો તો તમને આકારની ને એની ખબર પડે. હાવ ઝીણી આકૃતિ દોરશો તો તમને આકારની ખબર પડશે નહીં, એટલે કેટલી આકૃતિ મેં દોરી છે બોર્ડ પર જુઓ. અને એ પછી પણ બીજી આકૃતિઓ તમારે જાતે પાના નંબર 66 ને 67 ઉપરથી તમારે, મેં 4 દાખલા અહીં ગણાયા છે ને, એની નીચે 5મો દાખલો છે એની આકૃતિઓ તમારે જાતે દોરી અને તમારે લખવાની છે. પછી હું દાખલા નંબર 8 કાલે ગણાવીશ, એ પણ 10 ગ્રામના જ છે દાખલા. તો વિદ્યાર્થીઓ સારા અક્ષરે લખજો, મોડે કરજો, સમજો સમજો અને આકૃતિના આકાર પણ લખજો. ઘરકામના ચોપડામાં અને ગણિતની નોટમાં થેન્ક યુ વિદ્યાર્થીઓ.